તો આ સ્ટોરી છે ત્રણ લોકોની, રાધિકા, અમિત અને જતીન. માફ કરજો દ્રૌપદી, પાંચાલની રાજકુમારીને મહેલ છોડીને વનમાં ભટકવું પડે છે. હું હવે રાજકુમારી નથી, હું સર્વશ્રેષ્ઠ ધનુર્ધરની પત્ની છું. કાલે પ્લે છે, આટલા દિવસે આપણે લોકો રિહર્સલ કરી રહ્યા છે અને તારાથી કઈ થઈ જ નથી રહ્યું. Improvisation is for those who are less prepared. Next time the script mein likhu chale age perform kare. Drama baaz baap ka drama baaz beta. મારા પપ્પા મને નાનપણથી એટલો મારે છે, આજ સુધી ખબર જ નથી પડી કે કેમ મારે છે. મને આમ શ્વાસ લેવામાં તકલીફ થઈ જતી ને ત્યાં સુધી મારે. તને કોઈ એ ઘરની ધૂળ ના પે જે ઘરનું માંગવું મળ્યું છે. ઓકાત નથી તારી. મેડિકલની ભાષામાં આને મલ્ટીપલ પર્સનાલિટી ડિસઓર્ડર પણ કહેવાય. મને તો લાગે છે એને કંઈક વળગ્યું છે. તમે લોકો માનો આ બધી વાતો, હું ના માનું મલ્ટીપલ પર્સનાલિટી. અરે નાટકીય છે, નાટક છે બધા. એક જ ડ્રીમ છે, સારું પરફોર્મ કરું, લોકો એપ્રિશિએટ કરે. આજે આ બધું સાથે થઈ રહ્યું છે પણ મારી પર્સનાલિટીઝ આ બધું કરી રહી છે. આ બધામાં હું ક્યાંય નથી. તને મારાથી ડર નથી લાગતો? મારામાંથી કોણ ક્યારે બહાર આવી જાય મને જ ખબર નથી હોતી. રાધિકા, હું તને નાનપણથી એટલો જ પ્રેમ કરું છું. હું અનુષ્કાને બહુ પ્રેમ કરું છું. હું તને બહુ પ્રેમ કરું છું. તને હરદમ દુકાનોમાં પડઘાય છે, આંખો વેચાવા લાગી, સાવ બેરંગ ફિકાય દેખાય છે, સપનામાં જો તું નથી. એ જે કરવાનું છે મારે જ કરવાનું છે. હવે હું કંઈ નહીં કરું ને તો અનુષ્કા જોડે અમારું છેલ્લું પ્લેન છે. બસ આ જ એનર્જી રાખજો કાલે પ્લેમાં પણ બધા, અને બધા ટાઈમસર આવી જજો. તો તું થિયેટર છે ને પોતાની વર્થ પ્રૂવ કરવા માટે નહીં, તારા માટે કર. મારી નજરની સામેથી તું રાધિકાને લઈ જઈશ અને હું જોતો રહી જઈશ. હેમ મને આજ સુધી મારી વીકનેસ ખબર હતી પણ મારી સ્ટ્રેન્થ મને આજે ખબર પડી. થિયેટર મીન્સ ડિસિપ્લિન. એમણે શીખવું પડે. તે ક્યારે કીધું નહીં હો તારું આખું ફેમિલી ડ્રામે વાત છે.